વિદ્યાર્થી મિત્રો, આપણે જે અમુક પ્રકરણ છે જે દસમા ધોરણમાં અગત્યના હોય છે તેના કેટલાક પ્રશ્નો છે તેનું આપણે પુનરાવર્તન કરીએ છીએ. જેમ કે મેં એક પ્રશ્ન લખ્યો છે તેવી ખાલી જગ્યા પૂરવાની છે. તો જે દસમા ધોરણમાં 24 માર્કના એમસીક્યુ આવે છે તેની અંદર આપણે આવા પ્રશ્નનો ઉપયોગ થઈ શકે છે, તો તેનો અભ્યાસ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ વિડીયો છે તમારા માટે પુનરાવર્તનનો છે, તે પણ સાથે એક નવું એમસીક્યુ પ્રકારના કેવી સોલ્વ કરવા તેના માટે પણ અગત્યનો વિડીયો રહેશે. એટલે ખાસ બરાબર આનો અભ્યાસ કરજો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન પ્રકરણ નંબર 15 છે આપણો અર્થશાસ્ત્ર, તેની અંદર પહેલો પ્રશ્ન આવ્યો છે અવલોકનો 14, 18, 22 એક્સ અને 16 નો મધ્ય 18 છે, તો એક્સ ની કિંમત ખાલી જગ્યા થાય તે આપણે મેળવવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મધ્ય પહેલેથી 18 આપી દીધો છે. હવે આપણને ખબર છે કે મધ્યક આપ્યો છે, તો મધ્યક પરથી આપણે એક્સ શોધવો છે. તો મધ્યકનું સૂત્ર શું હોય છે એ આપણે જાણીએ છીએ કે દરેક અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો અહીં આપણે આપણે કઈ લેવાનું, તો કે એક્સ બાર મધ્યક, એક્સ બાર બરાબર દરેક અવલોકનનો સરવાળો, એટલે આ બધા અવલોકનો આપેલા છે તો સરવાળો કરીએ, 14 + 18 બરાબર 2 + 2 = 26 = 2 + 1 = 2 = 1 = 2
બે બે ઉડી જશે અહીંયા બને 26 બરાબર a વત્તા 1 1 ટર્ન પર જશે માઈનસ a બરાબર 26 માઈનસ 1 26 માં 1 એટલે કેટલા આવ્યા તો આ રીતે આપણે સરળતાથી a ની કિંમત મેળવી શકીએ છે જ્યારે આપણે મધ્યસ્થ લેખો હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરવાના છે એટલે આ સૂત્ર છે આગળ આવી ગયું છે છતાં પણ હું તમને અહીંયા રિવિઝન માં કરાવી દઉં છું અહીંયા ચલ કોઈ પણ હોઈ શકે a ની જગ્યાએ x પણ હોઈ શકે છે y પણ તમને આપેલો હોઈ શકે છે હવે આપણે આગળના દાખલા તરફ જઈએ હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ની રકમ છે બરાબર સમજો કારણ કે આની અંદર તમને ઘણા પ્રશ્ન પૂછી શકાય ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સૂત્ર લખશે જો શું કરવાનું છે જો અવલોકનો 3 8 7 4 11 5 x અને 12 નો બહુલક 7 હોય બહુલક 7 હોય તો x ની કિંમત ખાલી જગ્યા મળે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને શું કહ્યું છે બહુલક 7 એનો મતલબ એમ થયો કે આપણને અંદર જે રકમ આપી છે તેમાં કોઈ બે અક્ષર છે એ બે વખત પુનરાવર્તન થતા હોવા જોઈએ આપણને બહુલક શું કહે છે તો કે જે અવલોકનો સૌથી વધુ વખત પુનરાવર્તન પામે તે આપણો બહુલક થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુલક 7 આવ્યો છે તો x ની કિંમત કેટલી હોવી જોઈએ જો 1 ઉપર તો 7 કેટલી થાય છે અને બહુલક 7 છે તો x પણ કેટલો હોવો જોઈએ 7 જ હોવો જોઈએ શું કામ કારણ કે અહીં 7 છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમને અહીં કીધું છે અવલોકનો 42 47 58 51 અને 52 નો મધ્ય ખાલી જગ્યા છે તો મધ્ય સૂત્ર આપણે વાપરી જરૂર છે કે સૂત્ર x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો 42 વત્તા 47 વત્તા 58 વત્તા 51 વત્તા 52 છેદમાં દરેક અવલોકનની સંખ્યા 1 2 3 4 અને 5 તો નંબર જે સરવાળો છે x 5 બરાબર 2 ને 3 8 ને 3 11 11 ને 7 18 18 ને 20 બધી ભણી 2 5 ને 5 10 ને 5 15 15 ને 4 19 19 ને 4 23 ને 2 25 છેદમાં 5 પચો પચો 25 ને કેટલા આવી જશે x 12 બરાબર 50 તેથી મધ્ય કેટલો હશે આનો 50 તો સરળ એક્ઝામ્પલ છે કે આપણે આવું કરવું જોઈએ હવે આપણે આગળના દાખલા તરફ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો આ એક એક્ઝામ્પલ બહુ મસ્ત પૂછ્યો છે જે 10માં અવશ્ય પૂછાય તેવી શક્યતા છે એટલે કે આવા પ્રકારના એમસીક્યુ તમને 10માં ધોરણમાં પૂછી શકાય છે શું કહે છે તો કે 20 અવલોકનોનો મધ્ય એટલે કે તમારી પાસે 20 અવલોકનો છે એનો મધ્ય તમને આપી દીધો છે 17.5 તો તે બધા અવલોકનોનો સરવાળો ખાલી જગ્યા થાય એટલે કે તમારે અવલોકનનો સરવાળો કરવાનો છે એટલે કે 20 અવલોકન છે એનો કુલ સરવાળો કેટલો હશે તે તમારે મેળવવાનો છે તો આપણો સૂત્ર કે આવો કહે છે x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા કુલ અવલોકનોની સંખ્યા ચલો આપણી પાસે મધ્ય આપેલો છે તો કે હા 17.5 બધા અવલોકનોનો સરવાળો છે આપણે મેળવવો છે એટલે આમને મેળવવા દો બધા અવલોકનોનો સરવાળો છેદમાં
કુલ અવલોકનની સંખ્યા કેટલા આવી પાસે કે 20 હવે અહીંયા ગુણાકાર કરવા દેજો આ બધા એટલે ગુણાકાર થઈ જશે અહીંયા કેટલા બધા અવલોકનનો સરવાળો બરાબર 17.5 × 20 અહીંયા થી જાય 175 ના છેદમાં 10 × 20 ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે છે અવલોકનો 3/7 5/9 4/7 અને 4/9 નો મધ્ય ખાલી જગ્યા થાય અત્યાર સુધી બધા દાખલાઓ પૂર્ણાંક સંખ્યામાં હતા અને હવેનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકમાં છે તો ગભરાવાની કોઈ જરૂર નથી આપણે જે રીતે દાખલો કરીએ છીએ એ જ રીતે કરશું સૌથી પહેલા આપણે x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો અવલોકનનો સરવાળો એ 3/7 વત્તા 5/9 વત્તા 4/7 વત્તા 4/9 આખા છેદમાં અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4 ચલો પાસે પાસે લખીએ જેના છેદ સરખા છે તેવા 3/7 વત્તા 4/7 વત્તા 5/9 વત્તા 4/9 8/4 ચલો અહીંયા છે એ સરખા અંશમાં સરવાળો થાય એટલે કે 4 વત્તા 3 7/7 વત્તા 5/4 9/9 8/4 7 × 7 9 × 9 અહીંયા થઈ ગયું 1 વત્તા 1 8/4 હવે પછીના લેક્ચરમાં મળશું ત્યારે આગળ આપણે હજી આનાથી જેવા બીજા દાખલાનો અભ્યાસ કરશું જેથી તમને વધારે ખબર પડશે કે કેવા કેવા પ્રશ્ન જે છે એમસીક્યુમાં આપણને પૂછી શકે છે આપણે દાખલા સરળતાથી આવડી જાય છે પણ આપણો પ્રશ્ન ક્યાં છે કે આપણે એમસીક્યુની અંદર આપણે માર્ક્સ કપાતા હોય છે તો ખાસ કરીને આપણે એમસીક્યુની પ્રેક્ટિસ પાડીએ જેથી કરીને આપણા માર્ક્સ છે તે કદ થાય નહીં અને હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે આના જે છે એ પરથી લખવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો